गोहिल गिरिराज सिंह हूँ सर तख्त सिंह प्राथमिक शाला में मददनी शिक्षक तरीके हूँ काम करू छू। मारो विषय से पर्यावरण। आपणे गया वखते पहलो पाठ पर्यावरण थयो तो आज आपणे जोशुं पाठ बीजो साप अने मदारी। तो धोरण पाँच में जे साप अने मदारी विषय छे तो एना विषे हूँ तमने कहूँ तो समझते जे आर्यनाथ नामनो जे छोकरो छे ए एम कहे छे કે હું તમારાથી જે કાંઈક છું એ બીજા કરતાં હું જુદો છું, મારામાં કાંઈક વિશિષ્ટતા છે। તો કે શું કે હું બીન વગાડી શકું છું। બીન એટલે કે મોરલી, આપણે જે સાપ નાગ એની જે નચાવવા માટે આપણે કહી દીધી, તો હું બીન વગાડી શકું છું। અને અમે કાલમિયા તરીકે અમે જાણીતા છીએ, એટલે અમે કાલમેલિયા એટલે કે મદર, એટલે અમને કાલમેલિયા તરીકે પણ અમને ઓળખે છે। અને અમારા દાદા જે છે એ રોષનાથજી, અમારા દાદા રોષનાથજી છે એ ખૂબ એ પ્રખ્યાત હતા, એટલે પ્રખ્યાત એટલે કે સમજે જાણીતા। તો સમજે બધા સાપ છે એ ઝેરી હોતા નથી, એટલે અમુક સાપ વખતે અમુક પ્રકારના ઝેરી હોય છે। તો ક્યાં ઝેરી હોય છે એ આપણે પછીના નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું, પણ તમને ખ્યાલ આવે એમ બધા સાપ કાંઈ ઝેરી હોતા નથી। તો ઘણીવાર ગામડાની અંદર જે ભરત ગૂંથણ અથવા તો પાણીયારા ઉપર, એટલે કે જે પાણી રાખે ડોળાની રાખે એને પાણી આવતું, ત્યાં નાગગુફણ કરીને એવી ડિઝાઇન એટલે કે આપણે રંગોળી બનાવવામાં આવે છે। તો નાગગુફણ છે એ આપણે તમે તમારા પર્યાવરણ પાઠ પુસ્તકમાં જોશો તો પેજ નંબર 15 ઉપર પણ નાગગુફણનું આપણને ચિત્ર આપેલું છે, એટલે એ તમને જોવા મળશે। તો નાગગુફણ એ રીતે કરી શકાય છે। તો એ ભારત છે એ એટલે કે ડિઝાઇન અથવા તો રંગોળી, એ સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ભારતમાં આ રંગોળીમાં અને ભરત ગૂંથણમાં અને દિવાળમાં આ સામે વપરાય છે એટલે કે બનાવવામાં આવે છે। હવે દાદા છે એ અમને એના અનુભવની વાતો કરતા, એટલે પરદાદા એટલે કે એમના દાદા પાસેથી એમણે વાત સાંભળેલી અને એ અમને એ રીતે વાત કરતા। તો અત્યારે તો ઠીક છે, પણ પહેલાંના સમયમાં અમારો જે આ વ્યવસાય છે તો એના હિસાબે અમારું ગુજરાન ચાલતું, સાપ અમે પકડતા, અને અત્યારે તો સરકારને મનાય છે એટલે રાખી શકાતા નથી હોતા, પરંતુ પહેલાં અમે સાપ જે પકડતા, પણ અમે ક્યારેક એ વખતે અમે કોઈ મારતા નહીં કે વેચતા નહીં, પણ અમે અત્યારે મનાયની સમય એમ નથી કરતા, પણ પહેલાંના સમયમાં એ અમે સાપ રાખતા અને એક જગ્યાએથી એક ગામથી બીજે ગામ અમે લઈ જતા। તે વખતે ટીવીના મનોરંજનના સાધનો હતા, તો અમે જ્યાં મોરલી વગાડી અને તે વખતે ગામના જે લોકો બાળકો બધા ભેગા થઈ જાય અને પછી અમે જે સાપને જે મોરલી વગાડી એ અમે વગાડતા, સાપ છે એટલે કે નાગ છે એ ડોલતો, હકીકત એને કાન નથી હોતા, પણ એ આપણે જે હાવભાવના હિસાબે એ એટલે ડોલે છે, એટલે બીજાને શોભાય કેમ થાય એ સાંભળતો છે, હકીકત એ સાંભળતા હોતા નથી। તો એ સાથે સાથે અમે ઔષધિ પણ રાખતા, ઔષધ એટલે કે દવાઓ, તો જે કોઈ પણ વનસ્પતિમાંથી જે અમે છાપ પકડવા જઈ તો અમને વનસ્પતિ જે મળી હોય એમાંથી ઔષધિ અમે દવા તરીકે લઈ જતા, અને અમારો પછી જ્યારે કાર્યક્રમ એટલે ખેલ જ્યારે પૂરો થઈ જાય ત્યારે અમુક લોકો છે અમારી પાસેથી ઔષધિઓ પણ લેતા, એના એમાં પણ અમારું ગુજરાન ચાલતું, એ અમને પૈસા અથવા તો અમુક અનાજના રૂપે કે એ રીતે અમે વસ્તુ પણ અમને આપતા। તો આવી રીતે જે સાપ કરડ્યો હોય તો સાપ રીતે એ સાપ પહેલાં તો અમે જે રાખીએ છીએ એ સાપ જે એનું જે ઝેર હોય એને અમે કાઢી નાખવામાં આવે છે। તો અમે આ અમારા બાપદાદા વખતનો અમારો ધંધો છે, એટલે કેમ કાઢવું એ એને જે દાંત હોય એની જે કોથળી એની જે હોય
એમાંથી અમને એની એની સાપમાંથી ઝેર કાઢવાનું અમને અમને આવડે એટલે અમને ખ્યાલ છે. અને કોઈની આજુબાજુમાં કદાચ સાપ નીકળે અને કોઈ બૂમા બૂમ કરે ને મુશ્કેલીમાં મેકાઈ જાય તો અમે તરત અમે જઈ અને અમે એને પકડી અને અમે સામે તેને સાચવતા હોઈએ છીએ. હવે અમે અમારા જે સાપનું જે એટલું બધું મહત્વ હોય છે કે અમારી બેની દીકરીઓ હોય એને પણ અમારા ઘરેણામાં એને સાપ પણ એને મેં આપીએ છીએ. તો આપણે આ રીતે સાપ વિશે જોયું તો એના વિશે આપણે થોડુંક આપણે જોઈ તો આપણે જરા પ્રશ્નોત્તરી કરી તો આ તમારે આ પ્રશ્નોત્તરી તમારી સાથે લગતી આવે છે. શું તમે ક્યારેય સાપ જોયો છે અને ક્યાં ક્યાં સાપ જોયા છે? તો સાપના સામે પ્રકાર હોય તો ક્યાં ક્યાં સાપ તમે જોયા? શું તમે તેનાથી ડરો છો કેમ? અને સાપથી તમે બીવો છો તો કઈ રીતે તમને બીક લાગે છે? શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે? આપણે તમને અગાઉ સમજાવી દીધું કે ખરેખર બધા સાપ ઝેરી હોતા નથી, પણ તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે? શું તમે કોઈને બીન વગાડતા જોયા છે અને ક્યાં? એટલે બીન એટલે કે જે આપણે ઓલી મોરલી કહી છીતી અને એ જે મોરલી છે એ આપણે દૂધિયાના એને કહેવાય એક પ્રકારના તુંગડા એમાંથી એ બનાવવામાં આવતું હોય. જેમ કે રામસાગર છે જેવું બોલે ભજનીકો ભજન હોય તમે જે પેટી હાર્મોનિયમ ને આવા બધા તમે જોયા છે એ મનોરંજનના સાધનમાં એ રીતે બીન એટલે કે મોરલી પાન એમાંથી દૂધીમાંથી બનતી હોય છે કે તુંબડામાંથી બનતું હોય છે. તો આ સવાલ જવાબ પણ તમે લખતા હોય.